जय हिंद मित्रों, वीकली करंट अफेयर्स में तमारू स्वागत छे। आजे आपणे जोई रह्या छीए 30 मे 2022 थी 5 जून 2022 सुधीनू मित्रों साप्ताहिक करंट अफेयर्स। दररोज मित्रों आपणे आ चेनलनी अंदर नवी चेनल छे मित्रों, सब्सक्राइब न करी होय तो करी देजो, अने विडियो योग्य लागे तो तमारा मित्रों सुधी पण शेर करवानुं भूलता नहीं। रविवारे सवारे 8 वाग्ये आपणे साप्ताहिक करंट अफेयर्स अने दररोज सवारे मित्रों 8 वाग्ये आपणे वीकली करंट अफेर मूकीए छीए। आ करंट अफेर्सथी मित्रों तमे कोई पण परीक्षानी तैयारी करता हो, कोई पण मित्रों दरेक परीक्षानी अंदर आ करंट अफेर खूब उपयोगी थशे। अने हवे करंट अफेर्सना गुण मेळवा बनशे मित्रों खूब सरळ। तो करंट अफेरने मित्रों आपणे हवे एने टेन्शनने दूर करवू होय, करंट अफेरना पूरेपूरा मार्क मेळवा होय तो मित्रों विडियोना अंत सुधी तमे जोता रहेजो, અને જરૂર જણાય ત્યાં મિત્રો કોમેન્ટ પણ કરશું। શરૂઆત કરીએ આજના વીકલી કરંટ અફેરની। તો પહેલો મુદ્દો છે મિત્રો, BPCL એ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે કયા રાજ્ય સરકાર સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો ઉત્તરાખંડ સરકાર સાથે BPCL। હવે પ્રશ્ન એવો થાય કે BPCL શું છે? તો એ છે મિત્રો ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, પૂરેપૂરું નામ। ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ છે? તો એ છે મિત્રો પુષ્કરસિંહ ધામી। આ બંને BPCL અને પુષ્કરસિંહ ધામી વચ્ચે રિન્યુએબલ એનર્જી ઉદ્યોગ અને અન્ય પ્રોડક્ટને મિત્રો પ્રોત્સાહન આપવા માટે MOU સાઇન કરવામાં આવ્યા છે। અને રાજ્યના ઉર્જા સચિવ મંત્રી મિત્રો પૂછે તો પણ એક યાદ રાખજો, ઉત્તરાખંડ સરકારની વાત કરીએ છીએ તો એનું નામ છે મિત્રો મીનાક્ષી સુંદરમ, જે છે ઉત્તરાખંડની ઉર્જા સચિવ મંત્રી। તો મિત્રો એ પણ તમને પૂછી શકે। નંબર બેની વાત કરીએ તો તાજેતરમાં કયા વ્યક્તિને WHO મુખ્ય સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો મિત્રો એ છે રાજેશ ભૂષણ, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો। રાજેશ ભૂષણ 1987, યાદ રાખજો 1987 બેચના બિહાર કેડરના IAS અધિકારી છે, જે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત પામ્યા છે। નંબર 3 છે જે વિવિધતા રજિસ્ટર તૈયાર કરનાર પ્રથમ મેટ્રો શહેર કયું બન્યું છે? તો મિત્રો એ છે કોલકાતા, જેણે જે વિવિધતા રજિસ્ટર તૈયાર કર્યું છે। હવે મિત્રો એના વિશે વાત કરીએ તો ફોરેસ્ટર સર્વે ઓફ ઇન્ડિયાની અંદર તાજેતરના અહેવાલની અંદર મેટ્રો શહેરોમાં કોલકાતા સૌથી ઓછું ગ્રીન કવર ધરાવતું મિત્રો હોવાનું દર્શાવ્યું છે। કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વિવિધતા સમિતિ છે મિત્રો, એને પશ્ચિમ બંગાળ જે વિવિધતા બોર્ડ દ્વારા દેખરેખ હેઠળ પીપલ બાયોડાયવર્સિટી રજિસ્ટર, રજિસ્ટરનું નામ પણ મિત્રો ભૂલતા નહીં, ટૂંકું નામ છે PBR, પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટર મિત્રો તૈયાર કર્યું છે। નંબર 4, તાજેતરમાં કોના દ્વારા લિખિત પુસ્તક લિસન ટુ યોર હાર્ટ ધ લંડન એડવેન્ચરનું વિમોચન કરવામાં આવ્યું? તો મિત્રો એ છે રસ્કિન બોન્ડ, મિત્રો પુસ્તક લખ્યું છે લિસન ટુ યોર હાર્ટ ધ લંડન એડવેન્ચર। 5મા મુદ્દા ઉપર છે, ભારતીય સેનામાં પ્રથમ મહિલા કોમ્બેટ એવિએટર કોણ બન્યા? તો મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ છે અભિલાષા બરાત। મિત્રો વાત કરીએ તો સશસ્ત્ર દળોમાં અધિકારીઓ તરીકે મહિલાઓને સામેલ કરવાનું મિત્રો 30 વર્ષ પહેલાં શરૂ કરી દીધું, અને હવે અભિલાષા બરાક મિત્રો જે નાસિક ખાતે કોમ્બેટ આર્મી એવિએશન ટ્રેનિંગ સ્કૂલની અંદર 1 વર્ષનો એમને કોર્સ કર્યો છે, અને હેલિકોપ્ટર પાયલટ તરીકે આર્મી એવિએશનની અંદર જોડાનાર ભારતની પ્રથમ મહિલા છે અભિલાષા બરાક। તો મિત્રો એ નામ યાદ રાખજો, અભિલાષા બરાક બની ગઈ છે પ્રથમ મહિલા જે મિત્રો હેલિકોપ્ટર ઉડાડશે। બરાક હરિયાણાની વતની છે અને નિવૃત્ત કર્નલની મિત્રો પુત્રી છે। આમ ભારતીય સેનામાં પ્રથમ મહિલા કોમ્બેટ એવિએટર બની છે અભિલાષા બરાક। તાજેતરમાં કયા સ્થળે પરમ પોરૂર સુપર કોમ્પ્યુટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો મિત્રો એ છે તિરુચિરાપલ્લી, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। માહિતી લઈએ તો મિત્રો નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન, હવે મિત્રો એનું એક ટૂંકું નામ છે જે તમારે જાણવું જોઈશે, નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન જેને આપણે કહીએ છીએ NSM, રાષ્ટ્રને સમર્પિત NIT તિરુચિરાપલ્લી ખાતે અત્યાધુનિક
सुपर कॉम्प्यूटर परमपोरुल इलेक्ट्रॉनिक्स इन्फॉर्मेशन टेक्नोलॉजी मंत्रालय और डिपार्टमेंट ऑफ साइंस एंड टेक्नोलॉजी नी संयुक्त पहल नु उद्घाटन करवामां आव्युं छे। आम ताजेतर में मित्रों तिरुचिरापल्ली खाते परमपोरुल सुपर कॉम्प्यूटर नु उद्घाटन करवामां आव्युं। सातमा नंबर छे, क्या व्यक्तिए भारतना सौथी मोटा ड्रोन फेस्टिवल नु उद्घाटन कर्युं? तो मित्रों ए छे नरेन्द्र मोदी। हवे मित्रों कई जग्याए कर्युं एवुं पूछवामां आवे तो एमां तमारे याद राखवानुं छे दिल्लीनुं प्रगति मैदान, त्यां करवामां आव्युं छे सौथी मोटुं ड्रोन फेस्टिवल। आ ड्रोन महोत्सव मित्रों 2022 छे अने एनी अंदर मित्रों भारतनी हाजरी वधारवाना उद्देश्य साथे स्टार्टअप सहितना मुख्य हितधारकोने एक साथ लावानो प्रयत्न कर्यो छे। आठमा नंबर ऊपर छे, ताजेतरमां रोल्स रॉयस इंडियाना कया व्यक्ति ने ब्रिटिश सन्मान मिल्यूं छे? तो मित्रों ए छे किशोर जयरामन, जेने तमे स्क्रीन ऊपर जोई शको छो। हवे मित्रों जयरामन विषे चर्चा करिए तो यूके इंडिया बिजनेस काउंसिलना बोर्ड मेम्बर छे। भारत में संभायेल यूके बिजनेस ने समर्थन पूरेपूरु पाड़े छे। ज्यारे भारत अने दक्षिण एशियाना प्रमुख किशोर जयरामन ने मित्रों ब्रिटिश डेप्यूटी हाई कमिशनना महाराणी ध क्वीन द्वारा मानद ऑफिसर ऑफ द ऑर्डर ब्रिटिश एम्पायर मिल्यो छे। तो मित्रों रोल्स रॉयल इंडियाना किशोर जयरामन ने ब्रिटिश सन्मान प्राप्त थयुं छे। नंबर नौ, जोस रामोस होटा कया देशना नवा राष्ट्रपति बन्या छे? तो मित्रों ये छे पूर्व तिमोर, जे राष्ट्रपति बन्या छे रामोस होटा। मित्रों अगाउ तेओ 2002-2006 सुधी पूर्व तिमोरना विदेश प्रधान अने 2006-2007 सुधी वडाप्रधान हता। कार्लोस फिलिप जिमिनेस बेलो साथे 1996 मां मित्रों नोबेल पारितोषिक पण जीत्यो छे जोस रामोस होटाए। तो मित्रों पूर्व तिमोर ना नवा राष्ट्रपति बन्या छे, नोबेल शांति पुरस्कार प्राप्त करता छे, विदेश प्रधान पण मित्रों रही चूक्या छे। दसमा नंबरनी वात करिए तो मित्रों अभा मोबाइल एप्लिकेशन अगाउ कया नामथी जाणीती हती? तो मित्रों ए छे NDHM, जेने हवेथी नवुं नाम आपवामां आव्युं छे अभा। हवे मित्रों पूरुं नाम छे आयुष्यमान भारत डिजिटल मिशन हेठळ नेशनल हेल्थ ऑथोरिटीए આરોગ્ય રેકોર્ડનું સંચાલન કરવા માટે સુધારેલ આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ અભા મોબાઈલ એપ્લિકેશન રજૂ કરી છે। અભા એપ જે અગાઉ NDHM હેલ્થ રેકોર્ડ્સ એપ તરીકે પણ મિત્રો જાણીતી છે, આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી પણ મિત્રો તમે ડાઉનલોડ કરી શકો છો। આમ અભા મોબાઈલ એપ્લિકેશન મિત્રો અગાઉ જાણીતી હતી NDHM, હવે મિત્રો એને આપણે અભા તરીકે ઓળખશું। દિલ્હીના નવા રાજ્યપાલ કોણ બન્યું છે? તો મિત્રો એ છે વિનયકુમાર સક્સેના, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે એટલો પ્રશ્ન મિત્રો જરૂરી નથી કે નવા રાજ્યપાલ કોણ બન્યા છે, સાથે એ પણ ખૂબ જરૂરી છે કે જૂના રાજ્યપાલ કોણ હતા? તો મિત્રો એ હતા અનિલ બૈજલ। અનિલ બૈજલ મિત્રો દિલ્હીના રાજ્યપાલ હતા, જેમણે હાલમાં રાજીનામું આપ્યું છે અને હવે તેમનું સ્થાન લીધું છે મિત્રો વિનયકુમાર સક્સેના। આગળની ચર્ચા કરીએ તો જેક ડોર્સીએ કઈ કંપનીના નિર્દેશક બોર્ડમાંથી રાજીનામું આપ્યું? તો સ્વાભાવિક છે મિત્રો જેક ડોર્સી તમને યાદ છે કે ટ્વિટરના સહસ્થાપકોમાંના એક છે, તો ટ્વિટરના નિર્દેશક બોર્ડમાંથી તેમણે રાજીનામું આપ્યું છે। હવે મિત્રો પૂરું નામ છે જેક પેટ્રિક ડોર્સી, ટ્વિટરના સહસ્થાપક સાથે ભૂતપૂર્વ CEO છે। ડોર્સીએ મિત્રો નવેમ્બર 2021ની અંદર CEO તરીકે રાજીનામું આપ્યું હતું, હવે CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે। ડોર્સી હાલમાં નાણાકીય ચૂકવણી પ્લેટફોર્મ બ્લોકનું નેતૃત્વ કરે છે, જે અગાઉ સ્ક્વેર તરીકે ઓળખાતું। આમ મિત્રો જેક ડોર્સીએ ટ્વિટરમાંથી નિર્દેશક બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે। તેરમા નંબર ઉપર છે, તાજેતરમાં ઓક્સિજન વિના માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો મિત્રો એ છે પિયાલી બસાક, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે મિત્રો પિયાલી બસાક જ્યારે માઉન્ટ એવરેસ્ટ પર ચડી છે ત્યારે તેણે ભારતનો રાષ્ટ્રધ્વજ ત્યાં ફરકાવેલો, તેણીનો જે પૂરક ઓક્સિજન વિના માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો હતો અને આવું કરનાર મિત્રો ભારતની પ્રથમ મહિલા બની ગઈ છે પિયાલી બસાક। યાદ રાખજો, ઓક્સિજન વિના માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે।
14માં નંબર ઉપર છે કયો દેશ તેની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી 15 થી 21 જૂન વચ્ચે હાથ ધરશે? તો મિત્રો એ છે બાંગ્લાદેશ, ડિજિટલ વસ્તી ગણતરી 15 થી 21 જૂન વચ્ચે હાથ ધરશે। થોડીક માહિતી આપણે લઈ લઈએ બાંગ્લાદેશ વિશે। તો મિત્રો 3.7 લાખથી વધુ ગણતરીકારો, 64,000થી વધારે સુપરવાઇઝર, 4,500 અધિકારીઓ 15 થી 21 જૂન વચ્ચે ડિજિટલ વસ્તી ગણતરી હાથ ધરશે। અને મિત્રો બાંગ્લાદેશની સંપૂર્ણ વિગત જે વસ્તીને લગતી છે એ આપણી સામે આવશે। તો પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી કરવાવાળો દેશ મિત્રો બની જશે બાંગ્લાદેશ। બાંગ્લાદેશની અંદર આ પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી છે। રાષ્ટ્રીય ઉદ્યાનમાં CFR અધિકારોને માન્યતા આપનાર ભારતનું પ્રથમ રાજ્ય મિત્રો બની ગયું છે છત્તીસગઢ। ગુડિયા પાદર ગામડાના CFR અધિકારો, જેમાં 403 હેક્ટર જંગલ વિસ્તારોનો મિત્રો સમાવેશ થાય છે, અને કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર 4 આરક્ષિત વન વિભાગોનો પણ સમાવેશ થાય છે, તેને માન્યતા આપવામાં આવેલી। આમ મિત્રો રાષ્ટ્રીય ઉદ્યાનમાં CFR અધિકારોને માન્યતા આપનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે છત્તીસગઢ। નંબર 16 કોના દ્વારા લિખિત નવલકથા રેતીની કબરને પ્રથમ વખત હિન્દી બુકર પુરસ્કાર મળ્યો છે? તો મિત્રો એ લખ્યું છે ગીતાંજલિ શ્રીએ। બુકનું નામ છે ટોમ ઓફ સેન્ટ, જેને આપણે કહીએ છીએ રેતીની કબર। હવે મિત્રો ગીતાંજલિ શ્રી જેની 2018ની નવલકથા છે રેત સમાધિ, એટલે કે રેતની અંદર સમાધિ, અંગ્રેજી એનું થાય છે મિત્રો ટોમ ઓફ સેન્ટ, ના અંગ્રેજી અનુવાદ કર્યું છે ડેઝી રોકવેલે, અને મિત્રો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો છે। આ સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ દક્ષિણ એશિયન નવલકથા બની છે મિત્રો ટોમ ઓફ સેન્ટ। લેખિકા ગીતાંજલિ શ્રીની હિન્દી નવલકથા ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ જીતનારી કોઈ પણ ભારતીય ભાષામાં મિત્રો આ પ્રથમ બુક બની ગઈ છે, જેના કારણે મિત્રો આ ખૂબ ઉપયોગી કરંટ અફેર બની જાય છે। ગીતાંજલિ શ્રી દ્વારા લેખિત રેતીની કબરને પ્રથમ વખત હિન્દી બુકર પુરસ્કાર મળ્યો। નંબર 17 ભારતના પ્રીમિયર લાંબા જમ્પર મુરલી શ્રીશંકરે 12મી ઇન્ટરનેશનલ જમ્પિંગ મીટિંગમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો એ મેડલનું નામ છે ગોલ્ડ મેડલ, અને એ જીત્યો છે મિત્રો મુરલી શ્રીશંકરે, અને એના મેટે અને એમાં પણ મિત્રો લોંગ જમ્પની અંદર 12મી ઇન્ટરનેશનલ જમ્પિંગ મીટિંગની અંદર જીત્યો છે ગોલ્ડ મેડલ। ભારતના પ્રીમિયર લાંબા જમ્પર મુરલી શ્રીશંકરે ગ્રીસની અંદર ચાલી રહેલો 12મી ઇન્ટરનેશનલ જમ્પિંગ મીટિંગની અંદર મિત્રો 8.31 મીટરના પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે, અને મિત્રો આ ભારત માટે એક અનોખી સિદ્ધિ છે। 18માં નંબર ઉપર છે કયા વ્યક્તિને ચીવર્સ ઓફ બેંગલુરુ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો મિત્રો એ વ્યક્તિ છે ડૉક્ટર વિશ્વ કરિયપ્પા, જેને ચીવર્સ ઓફ બેંગલુરુ એવોર્ડથી સન્માનિત કર્યા છે। 19માં નંબર ઉપર છે મિત્રો ફોર્ચ્યુન 500ની યાદીમાં પ્રવેશ કરનાર પ્રથમ ક્રિપ્ટો કંપની કઈ બની છે? તો મિત્રો એ છે કોઈન બેઝ, જેનો લોગો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। નાણાકીય વર્ષ મિત્રો 2021ની વાત કરીએ તો US ડોલર 7.8 બિલિયન, જે મિત્રો ભારતીય રૂપિયામાં થાય છે 60,728 કરોડથી વધુની આવક પોસ્ટ કર્યા પછી પ્રતિષ્ઠિત ફોર્ચ્યુન 500ની યાદીની અંદર પ્રથમ વખત પ્રવેશ કરનાર ક્રિપ્ટો કંપની બની ગઈ છે કોઇનબેઝ। અમેરિકન કંપની છે, ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ પ્લેટફોર્મનું સંચાલન કરે છે, અને કોઇનબેઝ મિત્રો એક વિતરિત કંપની છે। આમ ફોર્ચ્યુન 500ની યાદીમાં પ્રવેશ કરનાર પ્રથમ ક્રિપ્ટો કંપની છે કોઇનબેઝ। આગળની મિત્રો ચર્ચા કરીએ તો વિશ્વ તમાકુ વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો એ છે 31 મેના રોજ, જે મિત્રો વિશ્વ આરોગ્ય સંસ્થા WHO મનાવે છે 31 મેના રોજ। અને વિશ્વની અંદર મિત્રો તમાકુનો એક વ્યસન તરીકે ઓછામાં ઓછો ઉપયોગ થાય તેવું ધ્યાન રાખે છે મિત્રો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન। 21માં નંબર ઉપર છે તાજેતરમાં કયા રાજ્યએ શિક્ષણ ક્ષેત્રે મિત્રો સ્કોચ એવોર્ડ 2021 જીતી લીધો છે? તો એ રાજ્યનું નામ છે પશ્ચિમ બંગાળ। 2017ની અંદર મિત્રો પશ્ચિમ બંગાળ સ્કોચ એવોર્ડની અંદર 5મા સ્થાને હતું, અને હવે
સ્કોચ સ્ટેટ ઓફ ગવર્નર્સ 2021 રિપોર્ટમાં મિત્રો પ્રથમ સ્થાન મેળવ્યું છે. સ્કોચ એવોર્ડ વિશે મિત્રો પૂછવામાં આવે તો એમાં આવશે પશ્ચિમ બંગાળ. નંબર 22, કયા રાજ્યને તમાકુ નિયંત્રણ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવોર્ડ મળ્યો છે? તો એ રાજ્યનું નામ છે ઝારખંડ, જેને તમે ભૂલતા નહીં. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ મિત્રો ઝારખંડે 2012માં શરૂ કરેલો, ત્યારે તમાકુની અંદર મિત્રો વ્યાપ હતો 51.1%, એટલે કે અડધી વસ્તી તમાકુનો ઉપયોગ કરતી. WHO અને ઝારખંડની સરકારે મિત્રો પ્રયત્ન કર્યા અને 2022ની અંદર તમાકુ નિયંત્રણ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પાસેથી મિત્રો એવોર્ડ જીત્યો છે, જે ઝારખંડ માટે અને ભારત માટે ખૂબ અગત્યની વસ્તુ છે. 2021માં સૌથી વધુ પગાર મેળવનારા CEO કોણ બન્યા છે? તો મિત્રો એ છે એલોન મસ્ક, ટેસ્લા અને મિત્રો SpaceX કંપનીના સહસ્થાપક છે, અને જેણે 2021ની અંદર સૌથી વધુ પગાર મેળવનારા CEO તરીકે મિત્રો સ્થાન લીધું છે. કયા વ્યક્તિએ અદ્યતન સાયબર સુરક્ષા ઓપરેશન સેન્ટરનું અનાવરણ કર્યું? તો એ છે મિત્રો નવીન પટનાયક. જ્યારે 25મા નંબરની મિત્રો વાત કરીએ તો મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ 2022 કોણે જીતી છે? તો મિત્રો એ છે સેર્ગિયો મિશેલ પેરેજ મિત્રો એનું પૂરું નામ છે. એક મેક્સિકન રેસિંગ ડ્રાઈવર રેડબુલ રેસિંગ માટે ફોર્મ્યુલા 1ની અંદર રેસ કરે છે. અગાઉ સોબર માટે મિત્રો ડ્રાઈવ કરી ચૂક્યો છે. 2020ની સખીર ગ્રાન્ડ પ્રિક્સમાં તેની પ્રથમ ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રિક્સ પણ મિત્રો જીતેલી. આ મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ 2022 મિત્રો જીતી છે સેર્ગિયો પેરેજે. મિત્રો તમે અમારા સુધી કરંટ અફેર્સની અંદર ડેઇલી અને વીકલીમાં જોડાયેલા છો, જે માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. પણ મિત્રો યુટ્યુબ સિવાય અમે ઘણા બધા પ્લેટફોર્મની અંદર જોડાયેલા છીએ અને તમામની અંદર અમે કરંટ અફેર્સ સાથે ઘણું બધું અપલોડ કરીએ છીએ. તો મિત્રો તમે પણ ડિસ્ક્રિપ્શનમાંથી લિંક ઉપર જઈ અને અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ, પછી એ ઇન્સ્ટાગ્રામ હોય, વોટ્સએપ હોય, ટેલિગ્રામ હોય, અમારી વેબસાઇટ હોય કે મિત્રો કોઈ પણ હોય, તમે જોઈન્ટ થઈ શકો છો અને તમામ વસ્તુઓ મિત્રો ફ્રીની અંદર મેળવી શકો છો. 26મા નંબરે છે પ્રાચી યાદવે પેરા કેનોએ વર્લ્ડ કપમાં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો એ છે બ્રોન્ઝ મેડલ. થોડીક મિત્રો એના વિશે ચર્ચા કરીએ તો પેરા કેનોઇસ્ટ પ્રાચી યાદવે પોલેન્ડના પોઝનાન ખાતે પેરા કેનોએ વર્લ્ડ કપમાં મહિલાઓની VL2 200 મીટર ઇવેન્ટની અંદર, યાદ રાખજો VL2 200 મીટર ઇવેન્ટની અંદર બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બનીને મિત્રો ઇતિહાસ રચ્યો છે. વ્યક્તિનું નામ છે પ્રાચી યાદવ અને મિત્રો તેણે 1:04.71 અંદર 200 મીટરનું અંતર કાપ્યું અને મિત્રો ભારત તરફથી બ્રોન્ઝ મેડલ જીત્યો છે અને ભારતનું નામ રોશન કર્યું છે. નામ યાદ રાખજો પ્રાચી યાદવ. વિશ્વ દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો વિશ્વ દૂધ દિવસ 1 જૂનના રોજ મનાવવામાં આવે છે. હવે મિત્રો સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન, ટૂંકું નામ છે મિત્રો એનું FAO, જેને આપણે કહીએ છીએ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, 1 જૂનને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. પ્રથમ વખત વિશ્વ દૂધ દિવસ 1 જૂન 2007ના રોજ ઉજવવામાં આવેલો. આમ મિત્રો દર વર્ષે 1 જૂનના રોજ વર્લ્ડ મિલ્ક ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. 28મા નંબર ઉપર છે, કયા રાજ્ય સરકારે સિંગલ પીક કોટન પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો એ રાજ્યનું નામ છે મિત્રો તેલંગાણા. 29મા નંબરની મિત્રો ચર્ચા કરીએ તો 1 જૂનના દિવસે મનસુખ માંડવિયાનો જન્મદિવસ છે. તેઓ કયા ક્ષેત્રના કેન્દ્રીય મંત્રી છે? તો મિત્રો ખાસ આ બાબત ભૂલતા નહીં, તેઓ આરોગ્ય, પરિવાર કલ્યાણ અને રાસાયણિક અને ખાતર મંત્રી છે. તમારે એ પણ જાણી લેવું પડશે કે ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય છે. સાથે મિત્રો મનસુખ માંડવિયાનો જન્મ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગામનું નામ છે મિત્રો હનોલ, યાદ રાખજો. અને હવે મિત્રો તેઓ આરોગ્ય, પરિવાર કલ્યાણ, રાસાયણિક અને ખાતર મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. 30મા નંબર ઉપર છે, કયું રાજ્ય ભારતના સૌથી મોટા ગોલ્ડ રિઝર્વના સંશોધનને મંજૂરી આપશે? તો મિત્રો એ રાજ્યનું નામ છે બિહાર. થોડીક મિત્રો આપણે ચર્ચા કરીએ તો જીઓલોજીકલ સર્વેના અનુસાર બિહારની અંદર 37.6
ટન ખનિજ સમૃદ્ધ અયસ્ક એટલે કે કાચી ધાતુ સહિત 222.88 મિલિયન ટન સોનાનો ભંડાર છે, 222.88 મિલિયન ટન ગોલ્ડ મેટલ છે, જે દેશના કુલ સોનાના ભંડારનું 44% એકલું મિત્રો બિહાર ધરાવે છે. આમ ભારતના સૌથી મોટા ગોલ્ડ રિઝર્વના સંશોધનને મંજૂરી આપશે બિહાર. કયા વ્યક્તિએ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આરોગ્ય મંથન કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો એ છે રામનાથ કોવિંદ. રામનાથ કોવિંદ મિત્રો આપણે હાલના રાષ્ટ્રપતિ છે. 2017માં જાહેર કરાયેલી રાષ્ટ્રીય આરોગ્ય નીતિ હેઠળ સરકારનો ઉદ્દેશ્ય છે મિત્રો ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓને દરેકને પોસાય તેવા ખર્ચે સુલભ બનાવવાનો, અને એના માટે મિત્રો આરોગ્ય મંથન કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું છે રામનાથ કોવિંદે. નંબર 32, ભારત સરકારના લોકપાલ અધ્યક્ષનો વધારાનો હવાલો કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો એ છે જસ્ટિસ પ્રદીપકુમાર મોહંતી, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. નંબર 33, કર્ણાટકના નવા મુખ્ય સચિવ કોણ બન્યા? તો એને તમે સ્ક્રીન ઉપર જોવો છો, એ છે મિત્રો વંદિતા શર્મા, જેઓ કર્ણાટકના મુખ્ય સચિવ બન્યા છે. હવે મિત્રો વંદિતા શર્મા 1986 બેચના આઈએએસ અધિકારી છે, સરકારના અધિક મુખ્ય સચિવ છે અને મિત્રો વિકાસ કમિશનર પણ છે, અને તેઓ વર્તમાન મુખ્ય સચિવ પી રવિકુમાર કોનું સ્થાન લેશે મિત્રો એ પણ ખૂબ અગત્યનું છે. તો એ સ્થાન લેશે રવિકુમારનું, અને નવા મુખ્ય સચિવ બન્યા છે કર્ણાટકના વંદિતા શર્મા. ગ્લોબલ પેરેન્ટ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો 1 જૂનના રોજ માતા પિતા માટેનો વૈશ્વિક દિવસ. 2022ની મિત્રો થીમની ચર્ચા કરીએ તો થીમ છે અપ્રિશિએટ ઓલ પેરેન્ટ્સ થ્રુ આઉટ ધ. સંયુક્ત રાષ્ટ્રની મિત્રો સામાન્ય સભા દ્વારા વર્ષ 2012માં એક ઠરાવ પસાર કરીને આ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. આમ 1 જૂનના દિવસે મિત્રો મનાવવામાં આવે છે ગ્લોબલ પેરેન્ટ્સ ડે. કયા દિવસે ઓપરેશન બ્લુ સ્ટાર શરૂ કરવામાં આવેલું? તો મિત્રો એ છે 1 જૂન 1984ની 1 થી 10 જૂન સુધી ઓપરેશન બ્લુ સ્ટારને મિત્રો રન કરવામાં આવેલું. આ વર્ષે તેનું 38મી વર્ષગાંઠ છે, અને મિત્રો તમે જાણો છો કે પંજાબની અંદર એક ઉગ્રવાદી ગણો કે આતંકવાદી ગણો, એનું નામ છે મિત્રો જનરલ સિંહ ભીંડરાનવાલે, અને અમૃતસરની અંદર જે સુવર્ણ મંદિર છે તેની અંદર તેમણે હથિયાર છુપાવેલા, અને ત્યારબાદ મિત્રો ત્યારના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આર્મીને મિત્રો છૂટ આપેલી, અને ત્યારબાદ ઘણું બધું બનેલું, એમાંથી એક ઘટના છે ઇન્દિરા ગાંધીની મૃત્યુ. તો મિત્રો 1 જૂનથી 10 જૂન સુધી ઓપરેશન બ્લુ સ્ટાર 1984ની અંદર શરૂ રહેલું. મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં કન્ટ્રી ઓફ ફોકસ કયો દેશ રહ્યો? તો મિત્રો એ છે બાંગ્લાદેશ. વાત કરીએ મિત્રો મુંબઈ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ 2022ની, ડોક્યુમેન્ટરી હોય, શોર્ટ ફિક્શન હોય, એનિમેશન હોય, કોઈ પણ વસ્તુ હોય મિત્રો, 50 વર્ષની બાંગ્લાદેશની આઝાદીની યાદમાં કન્ટ્રી ઓફ ફોકસ આપવામાં આવ્યું બાંગ્લાદેશને. MIFF એટલે કે મિત્રો મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં વિવેચકો દ્વારા વખણાયેલી ફિલ્મ હસીના અ ડોટર ટેલ સહિત બાંગ્લાદેશની 11 ફિલ્મનું વિશેષ પેકેજ મિત્રો રજૂ કરવામાં આવ્યું. આમ મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં કન્ટ્રી ઓફ ફોકસ રહ્યું મિત્રો બાંગ્લાદેશ. ભારતના કયા સિંગર પ્રેમના અવાજ તરીકે જાણીતા હતા? તો મિત્રો એ છે કૃષ્ણકુમાર કુન્નાથ, તેનું નામ છે મિત્રો KK. હાલમાં જ મિત્રો તેમનું દુઃખદ અવસાન થયું છે. કયા વ્યક્તિએ IUF લોન્ચ કરી? તો મિત્રો એ છે કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈ, જેણે મિત્રો IUF લોન્ચ કરી છે. સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થા એ રીસેટ ટેક સાથે એપ વિકસાવવા માટે સહયોગ કર્યો, જે AI સંચાલિત સંકલિત આરોગ્ય ટેક પ્લેટફોર્મ છે, જેનો ઉદ્દેશ્ય યોગ ધ્યાન દ્વારા ક્રોનિક રોગો અને જીવનશૈલીની પરિસ્થિતિઓનો સામનો કરવાનો છે. આમ મિત્રો બસવરાજ બોમ્મઈએ IUF લોન્ચ કરી છે. નંબર 39, તેલંગાણા રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો 2 જૂનના રોજ તેલંગાણા રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. વિશ્વ સાયકલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો એ યાદ રાખજો 3 જૂન
2 જૂને તેલંગાણા રાજ્યનો સ્થાપના દિવસ, જ્યારે મિત્રો 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 3 જૂનને વિશ્વ સાયકલ દિવસ જાહેર કરેલો અને મિત્રો યુએસ સ્થિત પ્રોફેસર લેજેક સિબિલ્સ્કીએ યુએનના ઠરાવને પ્રોત્સાહન આપવા માટે તેમના સમાજશાસ્ત્રના વર્ગ સાથે ગ્રાસરૂટ ઝુંબેશ શરૂ કરેલી અને વિશ્વ સાયકલ દિવસ મિત્રો અસ્તિત્વમાં આવેલો. LIC એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનનું સ્થાપનાનું વર્ષ મિત્રો પૂછવામાં આવે તો એ છે 1956. વધારાની મિત્રો માહિતી લઈએ તો અત્યારના ચેરપર્સન છે MR કુમાર, નામ યાદ રાખજો MR કુમાર. હેડક્વાર્ટર છે મિત્રો મુંબઈની અંદર. સ્થાપના વર્ષ તો તમે જાણી ચૂક્યા છો, તારીખ છે 1 સપ્ટેમ્બર અને મિત્રો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ તેની સ્થાપના કરેલી. આમ LIC વિશે આપણે સંપૂર્ણ માહિતી લીધી. 42માં નંબર તરફ મિત્રો આગળ વધીએ તો કયું રાજ્ય રાષ્ટ્રીય શિક્ષણ મંત્રી પરિષદ 2022નું આયોજન કરશે? તો એ રાજ્ય છે મિત્રો ગુજરાત. 2 દિવસીય રાષ્ટ્રીય શિક્ષણ મંત્રી પરિષદ 2022નું આયોજન કરશે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને અન્ય કેન્દ્રીય પ્રધાનો તેમજ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ પ્રધાનો પણ એની અંદર હાજરી આપશે. આ કોન્ફરન્સ દરમિયાન દેશના શિક્ષણ ઇકોસિસ્ટમને કેવી રીતે વેગ આપવો એના ઉપર મુખ્ય રીતે ચર્ચા કરવામાં આવશે. આ મિત્રો ગુજરાત રાષ્ટ્રીય શિક્ષણ મંત્રી પરિષદ 2022નું આયોજન કરશે. ઇઝરાયેલે કયા દેશ સાથે ઐતિહાસિક વેપાર પર કરાર કર્યા? તો મિત્રો એ છે યુનાઇટેડ આરબ અમીરાત. ચર્ચા મિત્રો થોડીક કરીએ તો ઇઝરાયેલે યુનાઇટેડ આરબ અમીરાત સાથે ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા, જે કોઈ પણ આરબ દેશો સાથે કરેલા કરારમાં સૌથી મોટો છે. અત્યારે મિત્રો આ જે કરાર કરવામાં આવ્યો છે એ US $10 બિલિયનથી પણ મિત્રો વધારે છે, જે ખૂબ મોટો કહેવાય. આમ ઇઝરાયેલ અને UAE વચ્ચે મિત્રો ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. NTPC નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો મિત્રો એ છે નવી દિલ્હીની અંદર. એના વિશે આપણે ચર્ચા કરીએ તો પૂરું નામ તો તમે જાણી ચૂક્યા છો. 7 નવેમ્બર 1975ની અંદર મિત્રો એની સ્થાપના થઈ છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અત્યારે એની માલિક છે. હેડક્વાર્ટર તો મિત્રો આવેલું છે નવી દિલ્હીમાં. નંબર 45, તાજેતરમાં સૌરવ ગાંગુલીએ BCCIના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. તેઓ BCCIના કેટલામાં પ્રમુખ હતા? તો મિત્રો હાલમાં જ BCCIના પ્રમુખ પદેથી રાજીનામું આપનાર સૌરવ ગાંગુલી 39માં પ્રમુખ હતા. સૌરવ ચંડીદાસ ગાંગુલીને પ્રેમથી મિત્રો દાદા તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય ક્રિકેટર તો છે જ, એડમિનિસ્ટ્રેટર, કોમેન્ટેટર અને મિત્રો ભૂતપૂર્વ ટીમના કેપ્ટન પણ છે. 39માં પ્રમુખ હતા. ક્રિકેટના મહારાજા તરીકે પણ મિત્રો ખૂબ પ્રખ્યાત છે. ઇન્ડિયન એરફોર્સ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને મરણોત્તર કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો એ છે મિત્રો શૌર્ય ચક્ર. હવે મિત્રો તમે જાણો છો કે તેઓ જ્યારે 2021ની અંદર આપણા CDS હતા મિત્રો બિપિન રાવત, તેની સાથે હેલિકોપ્ટર ક્રેશની અંદર તેમનું અવસાન થયેલું. ગ્રુપ કેપ્ટન હતા મિત્રો વરુણસિંહને અને એને મરણોત્તર આપવામાં આવ્યો છે શૌર્યચક્ર. તેમની પત્ની ગીતાંજલિ સિંહ અને તેમની માતા ઉમાસિંહને રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા શૌર્યચક્ર એનાયત કરવામાં આવ્યું છે. નંબર 47, ભારતીય મૂળના કયા વ્યક્તિ બેંક ઓફ ઇંગ્લેન્ડની મોનેટરી કમિટીમાં નિયુક્ત થયા છે? તો એ છે મિત્રો તમે જેને સ્ક્રીન ઉપર જોવો છો એ છે સ્વાતિ ઢીંગરા. 48માં નંબરની વાત કરીએ તો ભારતીય મહિલા ટીમે ઇન્ટરનેશનલ સ્પોર્ટ શૂટિંગ ફેડરેશન વર્લ્ડ કપમાં 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો એ છે ગોલ્ડ મેડલ. આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો એ છે 4 જૂન. આક્રમકતાનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 4 જૂનના રોજ ઉજવવામાં આવે છે. તેની સ્થાપના મિત્રો 19 ઓગસ્ટ 1982માં થયેલી. આ દિવસનો હેતુ શારીરિક, માનસિક અને ભાવનાત્મક શોષણનો ભોગ બનેલા બાળકો દ્વારા સહન કરવામાં આવતી પીડાને સમગ્ર વિશ્વમાં સ્વીકારવા માટે
खास मित्रों करवामां आवे छे। आम 4 जून आक्रमणनो भोग बनेला निर्दोष बाळको माटे आंतरराष्ट्रीय दिवस मनावामां आवे छे। अहीं मित्रों आपणे वीकली करंट अफेर्स पूर्ण करीए छीए। आशा राखीए छीए कि मित्रों तमने वीकली करंट अफेर्स योग्य लाग्यू छे, उपयोगी लाग्यू छे। कोईपण प्रकारना मित्रों तमारा सजेशन हो तो कॉमेंट सेक्शननी अंदर लखशो। साथे मित्रों नवा हो तो वीडियो ने लाइक शेर अने सब्सक्राइब करवानुं भूलता नहीं। आवती काले डेली करंट अफेर्स अने मित्रों आवता रविवारे वीकली करंट अफेर्स साथे फरी एक वक्त तमारी समक्ष हाजर थशुं। जय हिंद।